સુરતમાં ઉત્સાહપૂર્વક મતદાન, શાંતિપૂર્ણ રીતે મતદાન. વૃદ્ધ અને યુવાઓ મતદાન કરવા પહોંચ્યા. એક વૃદ્ધને ફ્રેક્ચર થતાં ફરજ નિભાવી મતદાન કર્યું. વૃદ્ધ તેમના સંતાનો સાથે મતદાન કરવા પહોંચ્યા. મતદાનને લઈ અનોખો ઉત્સાહ. કવિતા ચોપડા. કવિતાજી, કહાં પે આઈ હો ઓર કિતને દિન સમય કે પહેલે આઈ હો મતદાન કરને કે લિયે? મતદાન કરને કે લિયે કિતને સમય કે પહેલે આઈ? જબ સે મેરા મતદાન ચાલુ હુઆ હૈ તબ સે મેં દે હી રહી હું ઓર વો હમારા ફર્જ હૈ કે હમે દેના હી ચાહિયે. મતદાન હમે કરના અનિવાર્ય હૈ. આને વાલી સરકાર કે ક્યા સોચ કે મતદાન કરોગે? ક્યા કામ કરના ચાહિયે? આપ ગૃહિણી હો ઇસલિયે. અપને દેશ કા વિકાસ હો રહા હૈ ઓર વિકસિત દેશ બને ઓર અપને દેશ કી બહોત ઉત્તરોત્તર ઊંચાઈયો પે પહોંચે, બસ યહી કહેના ચાહુંગી. મેરા નામ કૃષ્ણા કોઠારી હૈ, સેટેલાઇટ સુરત મેં રહેતી હું. ઓર રાઇટ નાઉ અભી મેને વોટ કિયા હૈ એન્ડ આઈ એમ વેરી પ્રાઉડ કે મેને વોટ કર દિયા અપને રાઇટ રિપ્રેઝન્ટેટિવ કો. એન્ડ મેં રિક્વેસ્ટ કરતી હું કે સબ ભી આએ ઓર વોટ કરે યહાં પે. વોટ હમારી એક્ચ્યુઅલી ઇઝ રિસ્પોન્સિબિલિટી હૈ ટુ મેક અ ગુડ ગવર્નમેન્ટ ઓવર યર, તાકે હમારે 5 સાલ આગે કે સિક્યોર હો જાય. હમ લોગ એક રાઇટ હેન્ડ કો ચૂઝ કર લેતે હૈ અપને લિયે, મતલબ. ઓર આપ ગૃહિણી હો તો ક્યા અપેક્ષા? હાં, બસ ગ્રહણી હું તો ચાહતી હું કે હમે સારે રાઇટ્સ કે સાથ મેં થોડી મહેંગાઈ પે ભી વર્ક કરને કો મિલે, તાકે હમ લોગ કે લિયે ઇઝી હો જાય ઓર હમારે નહીં સબકે લિયે ઇઝી હો જાય યે સબ ચીઝે. ઓર ઇન્ડિયા કો ભી આગે બઢાના હૈ તો આઈ થિંક વો લોગ વર્ક કરેંગે, આઈ એમ વેરી શ્યોર. ઓર પ્રાઉડ હું કે મેને જિનકો વોટ કિયા હૈ વો હમારે લિયે પક્કા વર્ક કરેંગે. મજરા 165 વિસ્તારમાં મતદાન કરવા આવ્યા છે. મારું નામ ડોક્ટર નિર્મલ ચોડિયા છે. હું બાળક નિષ્ણાત છે, સુરતમાં પ્રેક્ટિસ કરું છું. અને આજનો આ પવિત્ર દિવસ છે અને હું માનું છું કે દરેક 18 વર્ષના ઉપરના નાગરિકની ફરજ છે કે આજના દિવસે આવીને મતદાન કરવું જોઈએ અને પોતાને જે લાયક કેન્ડિડેટ લાગે એનો ચુનાવ કરવો જોઈએ. સાહેબ, અત્યારની આવનારી સરકાર જે ખરું ચુનાવ કરવા માટે શું અપેક્ષા સાથે આપ વિચારો? અપેક્ષા જો બહુ ક્લિયર છે. જો યુવાનોને શું જોઈએ? યુવાનોને જોઈએ સારી નોકરી, સારો વ્યવસાય. ગ્રીણોને શું જોઈએ? કે એમની અગવડ ઓછામાં ઓછી પડે. અને બીજું શું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું ડેવલપ હોવું જોઈએ, લોકોને અગવડ ઓછી પડવી જોઈએ. અને લોકોને લાગવું જોઈએ કે લોકશાહી દેશમાં રહીએ છીએ તો એમાં અમને એક લોકશાહીનું ફિલિંગ આવવું જોઈએ કે એક વાણી સ્વતંત્ર છે, દરેક પોતાની મરજીથી, સ્વતંત્રતાથી, સ્વચ્છંદતાથી નહીં, દેશના કાયદાનું પાલન કરીને, કાયદામાં રહીને દરેક પોતાનો વિકાસ કરી શકે એવી સરકાર આપણને મળવી જોઈએ. સાહેબ, ભૂતકાળની સરકાર, અત્યારની સરકાર, એના ઉપર શું કહેવું છે? જો અત્યારે સરકાર વિશે હું કોમેન્ટ કરવા માંગતો નથી. લોકશાહી દેશ છે અને લોકો ચૂંટે છે, એટલે દરેક સરકાર લોકો ચૂંટેલી હોય છે અને દરેક સરકાર પોતાનો સારામાં સારો પ્રયત્ન કરે છે, જે આપણે આજ સુધીનો અનુભવ છે.